ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ઉત્તર પ્રદેશ અને બીજા રાજ્યોમાં જે ચૂંટણી આવી રહી છે એને કારણે અનેક પ્રકારની નવી નવી વાતો બહાર આવી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ ઉત્તર પ્રદેશને 4 રાજ્યોમાં વિભાજિત કરવાની દરખાસ્ત મૂકી છે. ઉત્તર પ્રદેશ એટલો મોટો પ્રદેશ છે, એની વસ્તી 20 કરોડની છે, એટલે કે અમેરિકા કરતા 2/3 અને યુરોપના કોઈ પણ 3-4 દેશોને ઉમેરો, ભેગા કરો, એના જેટલી એની વસ્તી છે. ઉત્તર પ્રદેશ પોતે પોતાનામાં એક દેશ બની શકે, એક રાજ્ય નહીં એક દેશ બની શકે એટલો મોટો પ્રદેશ છે અને એટલી મોટી વસ્તી છે. વિભાજન જરૂરી છે. પહેલાં પણ ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ જુદું પાડવામાં આવ્યું, ઘણો સારો નિર્ણય હતો વાજપેયીજીનો. પણ માયાવતીજી જે કરવા જઈ રહ્યા છે એ બિલકુલ ચૂંટણીનો લાડવો ખાવો છે એમને. આ ચૂંટણીમાં એ પ્રપોઝલ મૂકી રહ્યા છે કે અમે આ 4 રાજ્યોને, આ ઉત્તર પ્રદેશને 4 રાજ્યોમાં વિભાજિત કરવા માંગીએ છીએ. હેતુ ઉત્તર પ્રદેશને વિભાજિત કરીને લોકોને લાભ આપવાનો નથી, હેતુ ચૂંટણીમાં મત ભેગા કરી લેવાનો છે. આ 4 રાજ્યોની જે પ્રપોઝલ છે એમાંથી મજાની વસ્તુ એ છે કે આ જે 4 રાજ્યો માયાવતીજીના જે વિભાજનથી નવા બનનારા 4 રાજ્યો છે એમાંના 2 રાજ્યો પાસે તો નામની પણ આવક નથી, કોઈ ઉદ્યોગો નથી, કોઈ વીજળી મથકો નથી, તદ્દન પછાત વિસ્તારો, માત્ર ખેતી પર આધારિત 2 પ્રદેશો છે. એટલે વિદ્વાનો જે બૌદ્ધિકો છે એ કહી રહ્યા છે કે આ 4 રાજ્યોમાં વિભાજિત થયા પછી 2 રાજ્યોને તો માત્ર કેન્દ્ર સરકારની સહાયના આધારે જ જીવાડી શકાય, એટલે એ રાજ્યોની પોતાની કોઈ આવક જ ઊભી થાય એમ નથી, એટલા બધા પછાત રાખવામાં આવ્યા છે. હવે આ 4 રાજ્યોના વિભાજન પછી જો ઉત્તર પ્રદેશમાં અસમાન વહેંચણી થવાની હોય તો 2 રાજ્યોને તો ભૂખ્યા મરવાનો વારો આવે એમ છે. પણ તેમ છતાં લોકો ઈચ્છી રહ્યા છે, ત્યાંના રાજકીય પક્ષો ઈચ્છી રહ્યા છે કે ઉત્તર પ્રદેશના 4 ભાગલા થઈ જાય, જેથી કરીને 4 મુખ્યમંત્રી નવા બની શકે, 4 પ્રધાનમંડળ બની શકે. એટલે માયાવતી સમજી રહ્યા છે કે અત્યારે મારી આ પ્રપોઝલને કારણે આ 4 રાજ્યો જુદા તો નહીં થઈ જાય, પણ હું ઘણા બધા મતો ભેગા કરી લઈશ. એટલે આપણા રાજકારણની આ જ એક દુઃખતી બાબત છે. અહીં દરેક વસ્તુ મત માટે કરવામાં આવે છે, લોકોના ભલા માટે તો અહીં કશું જ નથી કરવામાં આવતું. આજે એક બીજી હેડલાઇન છે કે કેન્દ્ર સરકારે 70 બીજી જાતિઓને ઓબીસીના લિસ્ટમાં સમાવવાનો ઠરાવ કર્યો. પ્રધાનમંડળની બેઠકમાં એ પ્રપોઝલ પાસ થઈ ગઈ કે 20 રાજ્યોની બીજી 70 જ્ઞાતિઓ હવે ઓબીસીમાં સમાવી લેવામાં આવી છે. આ દેશમાં જ્યારે રિઝર્વેશનની શરૂઆત થઈ, બંધારણમાં એની જોગવાઈ કરવામાં આવી, ત્યારે માત્ર 10% રિઝર્વેશનની જોગવાઈ હતી, અને તે પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસી પ્રજા અને અનુસૂચિત જાતિ એટલે હરિજન અને એમના જેવી જે બિલકુલ કચડાયેલી, બિલકુલ દબાયેલી પ્રજા. આ બંને માટે, હરિજનો માટે અને આદિવાસીઓ માટે 10% અનામતની જોગવાઈ હતી. હવે એને ખેંચતા ખેંચતા 50% લઈ ગયા છે. આ બધાનું ચાલ્યું હોત તો 90% આ રિઝર્વેશન પહોંચી જાત. પણ સુપ્રીમ કોર્ટે કીધું કે કોઈ પણ શૈક્ષણિક બાબત હોય કે નોકરીની બાબત હોય 50% કરતાં વધુ રિઝર્વેશન રાખી શકાશે નહીં, માટે 50% અટક્યું છે. અને એમાં આ ઓબીસી માટે અધર બેકવર્ડ ક્લાસીસ, હવે હરિજન અને આદિવાસી
તો એટલા વેલ ડિફાઈન હતી પ્રજાઓ, જેની બંધારણમાં જોગવાઈ હતી. પણ પછી રાજકીય મતો વધારવા માટે દરેક રાજ્યમાં ઓબીસીની શરૂઆત થઈ. એટલે હરિજન નહીં, આદિવાસી નહીં, પણ એમને શૈક્ષણિક રીતે કે આર્થિક રીતે પછાત રહી ગયેલી જાતિઓના નામે આ જાતિઓ ઉમેરવા માંડી. અને કઈ હદે ઉમેરી છે કે ગુજરાતમાં ભારોટો બ્રહ્મભટ્ટો ને ઓબીસીમાં મૂકવામાં આવ્યા છે. મને નથી, મારા જેટલા ઓળખીતા પાળખીતા પ્રકાશ બ્રહ્મભટ્ટ કોકોથી લઈને એના જેટલા સગાવાલા, જેટલા મારા બ્રહ્મભટ્ટો બારોટો ઓળખીતા છે, એમાંના કોઈના મોઢા પર, કોઈના ઘરમાં કે કોઈના વાણી વર્તન કે એમના જિંદગીમાં મને કોઈ પણ રીતે બેકવર્ડ ક્લાસ જેવું દેખાતું નથી જરા પણ. ન તો એ આર્થિક રીતે પછાત છે ગુજરાતમાં બ્રહ્મભટ્ટો, ન શૈક્ષણિક રીતે પછાત છે, બહુ હોશિયાર બહુ ખુદદાર કોમ છે. પણ મતો ભેગા કરવાની લાલચમાં આવી તો કેટલી એ કોમો, ને આ એક કોમ મારા ધ્યાનમાં છે, ઓબીસીમાં મૂકી દેવામાં આવ્યા છે. અને એમના છોકરાઓ, પોતાના છોકરાઓ સહેલાઈથી ડોક્ટર એન્જિનિયર થઈ જાય એની લાલચમાં બ્રહ્મભટ્ટો બારોટો બોલ્યા પણ નહીં, નહીં તો બહુ બોલકી કોમ છે, એમણે વિરોધ કરવો જોઈએ. હું તો બ્રહ્મભટ્ટો બારોટો ને જે કોઈ ઉજળિયાત કોમો છે ખરેખર, જેને જિંદગીમાં જરા પણ પછાત પણ નથી, એમને પોતાને થોડીક તો એવી લાગણી થવી જોઈએ કે અમે શા માટે પછાત ગણાઈએ. માત્ર છોકરાઓ સહેલાઈથી પાછલા બારણે ડોક્ટર થઈ જાય, એન્જિનિયર થઈ જાય, એટલા માટે આ જે જાતિઓ છે, જે ખરેખર બહુ જ શૈક્ષણિક રીતે આર્થિક રીતે સદ્ધર્મ જાતિઓ છે, એ પણ એક અપમાનનો ઘૂંટડો ગળી જાય છે અને ઓબીસીમાં એમને નામ મૂકવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન આ બધામાં જાટોનું એટલું બધું વર્ચસ્વ છે કે ત્યાંની સરકારોમાં એમની પાસે 50-60% સત્તા એમની પાસે હોય છે, જાટ લોકો પાસે, જે ગુજરાતના પટેલ લોકો જેવા છે. ગુજરાતમાં પટેલો ઓબીસીમાં નથી આવતા, થેન્ક્સ ગોડ. પટેલોએ પણ ભગવાનનો આભાર માનવો જોઈએ કે હજુ અમને ઓબીસીમાં નથી મૂકી દીધા. એમનું ચાલે તો પટેલ મત લેવા, તમને પટેલોને પણ ઓબીસીમાં મૂકી દે. તો આ જાટ કોમ છે જે રાજસ્થાનની પટેલ કોમ છે, ઉત્તર પ્રદેશની પટેલ કોમ છે, એને ઓબીસીમાં મૂકવામાં આવ્યા છે. હવે એટલી ખડતલ કોમ છે, એટલી બહાદુર કોમ છે, આપણા લશ્કરમાં એક જાટ રેજિમેન્ટ છે, અંગ્રેજોના જમાનાથી જાટ રેજિમેન્ટ છે. તો આટલી બહાદુર કોમ છે, આટલી બળવીર કોમ છે, અને હું નથી માનતો કે એ કંઈ સાવ એવા ઓબીસીમાં મૂકવા લાયક પણ હોય. એમને ખરેખર ઊંચી જાતિના લોકો છે પણ એમને ઓબીસીમાં મૂકવામાં આવ્યા. હવે રાજસ્થાનમાં જાટ લોકો એમ કહી રહ્યા છે કે ઓબીસીની અંદર તો એટલો બધો ભરાવો થઈ ગયો છે, કારણ કે દર વર્ષે નવી જાતિઓ ઉમેરતા જાય છે, એટલે હવે અમને ઓબીસીમાં કોઈ લાભ મળતો નથી. અધર બેકવર્ડ ક્લાસીસમાં રિઝર્વેશન જેવું રહ્યું નથી, કારણ કે એટલી બધી જાતિઓને ભરવામાં આવી છે અને 27% રિઝર્વેશન છે એમના માટે. હવે જાટ એમ કહી રહ્યા છે એટલી ખુદદાર કોમ છે, અને એ રેલવે રોકીને આખા રાજસ્થાનને બાનમાં લઈને એમ માગણી કરી રહ્યા છે કે અમને બીસીમાં મૂકો, અમને બેકવર્ડ ક્લાસીસમાં મૂકી દો, અમને ઓબીસીમાં નથી રહેવું. અને ત્યાંની જે બેકવર્ડ ક્લાસીસ છે, ઓરિજિનલી જે હરિજન અને બીજી કોમો છે, એ વિરોધ કરી રહી છે કે ભાઈ આ જાટ જે સત્તાધારી પાર્ટીના વિરોધ પક્ષના બધામાં 50% એમનો અવાજ છે, જે વહીવટ જ જાટ કોમ કરી રહી છે, અને આટલી સમૃદ્ધ કોમ છે, ખેતીવાડી છે, ખૂબ પૈસા છે, હશે એમાં પણ થોડાક જાટ લોકો કે જેમની પાસે કદાચ સાધનો નહીં હોય, પણ આખી કોમ તરીકે એક બહુ જ માન્યતા પ્રાપ્ત કોમ છે, એને તમે બેકવર્ડ ક્લાસમાં કેવી રીતે મૂકી શકો? ત્યાં આંદોલનો થયા, ત્યાં સરકારો ગબડી પડી, ભાજપે એમને આવા વચનો આપીને સત્તા પર આવેલા વસુંધરા રાજે એમ હારી ગયા ચૂંટણીમાં, કોંગ્રેસે પણ આવી બધી વાતો કરી હતી,
અને હવે કોંગ્રેસ પણ એ કરી શકે એમ નથી, કારણ કે એ બેકવર્ડ ક્લાસમાં કેવી રીતે જઈ શકે. પણ હવે આ દેશમાં એક હરીફાઈ શરૂ થઈ છે દરેક જ્ઞાતિને. હું તો ઘણી બધી વાર સાંભળું છું, બ્રાહ્મણો કહે છે કે અમે માઇનોરિટીમાં છે, અને એક બ્રાહ્મણ તરીકે હું કહું છું કે વાત બિલકુલ સાચી છે. આ દેશમાં સૌથી નાની માઇનોરિટી તો અમે છીએ. આખા દેશમાં માત્ર 3%, આખા દેશમાં 3% બ્રાહ્મણો નથી, 14% મુસલમાનો છે, અને બ્રાહ્મણો તો 3% છે. અને મજાની એક આજે વાત કહેવા માંગુ છું કે અંગ્રેજ સરકાર સૌથી પહેલા રિઝર્વેશન લાવેલી 1890માં, સૌથી પહેલા રિઝર્વેશન અંગ્રેજ સરકાર લઈ આવેલી, અને એ રિઝર્વેશન તામિલનાડુ એટલે કે એ વખતના મદ્રાસ પ્રેસિડેન્સીમાં લાવવામાં આવેલું. 1857ના બળવા પછી બ્રાહ્મણોએ અંગ્રેજો વિરુદ્ધ એક યા બીજા સ્વરૂપે તોફાનો, આંદોલનો અને બળવા ચાલુ રાખ્યા. કાયમ કંઈ ને કંઈ કોન્સ્પિરન્સી કરતા રહેતા હતા કે અંગ્રેજોને કાઢો, અંગ્રેજોને કાઢો. એટલે અંગ્રેજો બ્રાહ્મણો પર બહુ ગુસ્સે થયેલા. અને મજાની વસ્તુ એ હતી કે મદ્રાસ રેસિડેન્સીમાં બ્રાહ્મણો સરકારમાં 90% સીટો પર બ્રાહ્મણો નોકરી કરતા હતા, 90% બ્રાહ્મણો નોકરી કરતા હતા. એટલે અંગ્રેજોએ એક ઠરાવ કર્યો, બહુ હોશિયાર કોમ હતી. એમણે કીધું કે મદ્રાસ રેસિડેન્સીમાં મદ્રાસ પ્રેસિડેન્સીમાં બ્રાહ્મણો માટે 3% જગ્યા અનામત રાખવામાં આવે છે, કારણ કે મદ્રાસ પ્રેસિડેન્સીમાં બ્રાહ્મણોની સંખ્યા 3% છે. હવે 90% બ્રાહ્મણો નોકરી કરતા હતા ત્યારે એમણે એમ કાયદો લાવ્યા કે મદ્રાસ પ્રેસિડેન્સીમાં 3% બ્રાહ્મણોને નોકરીમાં રાખવાના. એટલે ધીરે 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 કરતા 3% સુધી બ્રાહ્મણોને નોકરીમાં લાવી દીધા, અને 97% બીજા લોકોથી જગ્યા ભરી દીધી, જેથી કરીને બ્રાહ્મણોનું વર્ચસ્વ તૂટી જાય. એટલે સૌથી પહેલાં આ દેશમાં અનામતનો, રિઝર્વેશનનો લાભ અથવા ગેરલાભ બ્રાહ્મણોને મળેલો. 3% રિઝર્વેશન બ્રાહ્મણો માટે શરૂ થયું, અને ત્યાં એ 90% નોકરીમાં હતા ત્યાંથી અમને ખદેડીને 3% પર લાવવામાં આવ્યા. પણ હવે બ્રાહ્મણો પણ કહી રહ્યા છે, ઘણા બધા કહી રહ્યા છે કે હવે અમને પણ બેકવર્ડ ગણો. હું એ વાત સાથે સંમત નથી, કારણ કે આ રીતે એક દિવસ એવો આવશે કે આખું ભારત કદાચ આ 2-5% બ્રાહ્મણો કે બીજા બધાને બાદ કરતા આખા ભારતને આ અધર બેકવર્ડ ક્લાસીસમાં સરકાર લઈ આવશે. એટલે 27% સીટની અંદર ભારત સરકાર દેશની 70% વસ્તીને મૂકી દેશે. બધાને આનંદ થશે, સંતોષ થશે કે અમને રિઝર્વેશનનો લાભ મળી રહ્યો છે. પણ સર્વાળે આ રિઝર્વેશનનો લાભ પછી કોઈને નહીં મળે. એને તમે એક દૂધની તપેલી છે, દૂધ ભર્યું છે એક અડધી તપેલી, તમે એમાં 1 કપ પાણી રેડી દો તો કદાચ ખબર ના પડે એ દૂધ જ કહેવાય, પણ 2 કપ પાણી રેડી દો તો પણ કદાચ એ દૂધ કહેવાય. પણ અડધી તપેલી દૂધમાં બીજી અડધી તપેલી પાણી રેડી દો તો એ પાણીવાળું દૂધ પણ નહીં, એ પાણી થઈ જશે. એમ આ લાભ છે જે ખરેખર હરિજનો અને આદિવાસીઓ માટે હતો એ હવે એમની પાસેથી છીનવાઈ રહ્યો છે. એમના કોટા માળ ભરાય છે, ભરવામાં આવે છે, નકારવામાં આવે છે, મોટે ભાગે જગ્યાઓ ભરાતી નથી. 27% જે અધર બેકવર્ડ ક્લાસીસ હતા એમાં પણ શરૂઆતમાં વણઝારા અને બહુ વિચરતી જાતિઓને બધાને મૂકવામાં આવ્યા કે જે ખરેખર અધર બેકવર્ડ ક્લાસીસ હતા, પણ હવે એ લિસ્ટમાં ઉમેરો થઈ રહ્યો છે. એટલે જે બિચારા ઓબીસીની અંદર જે ખરેખર નીચલા વર્ગના લોકો હતા એ તો આ રિઝર્વેશનનો લાભ લઈ જ નથી શકતા, કારણ કે એમની હરીફાઈ હવે રિઝર્વેશનમાં પણ હરીફાઈ શરૂ થઈ છે. અને એમની હરીફાઈ, આ જેમ હું કહું છું કે આ ગુજરાતનો દાખલો લઈએ કે બ્રહ્મણ કે બારોડ કોમ સાથે છે. હવે એક વિચરતી જાતિ હોય, એક સાવ ગરીબ જાતિ હોય, એ આટલી ઊંચી જાતિ સાથે કેવી રીતે હરીફાઈ કરી શકે? એટલે ઓબીસીની સીટો પણ હવે ઉપલા વર્ગના લોકો દ્વારા પૂરી કરી દેવામાં આવે છે, ભરાઈ જાય છે, અને સાચા લાભાર્થીઓને એનો લાભ મળતો નથી.
પણ હવે ચૂંટણી છે, હજુ બીજી 70-80 જાતિઓને ઉમેરવાનો વારો આવશે તો એ ઉમેરી દેવામાં આવશે. આ ચૂંટણી છે એટલે માયાવતી જે અત્યાર સુધી બ્રાહ્મણોને મનુવાદીઓ કહી કહીને જોડા મારતી હતી એ હવે બ્રાહ્મણોના સંમેલન કરી રહી છે, બ્રાહ્મણોના નામે યુનિવર્સિટી ખોલી રહી છે. ત્યાં કોઈ મિશ્રાજી છે, એમના લેફ્ટનન્ટ, એમની માતૃશ્રીના નામે એક યુનિવર્સિટીની સ્થાપના કરી. ત્યાંની સરકારે રાતોરાત 500 કરોડ રૂપિયા ફાળવ્યા, નવી યુનિવર્સિટી ઊભી થઈ રહી છે બ્રાહ્મણોના નામે. અને તે પણ માયાવતી કરી રહ્યા છે. આ પણ અજબની માયા છે કે જે માયાવતી પછાત વર્ગના મત મેળવવા બ્રાહ્મણોને જોડા મારતી હતી, મા બહેનની ગાળો દેતી હતી, આજે એ માયાવતીજી બ્રાહ્મણોના નામે યુનિવર્સિટી ખોલવા માટે પૈસા આપી રહી છે. તો આ ચૂંટણી અને ખાસ કરીને આ ઉત્તર પ્રદેશની ચૂંટણી આપણને આવતા દિવસોમાં ઘણું બધું દેખાડશે, ઘણી બધી નવાજૂનીઓ થશે. આવો આપણે રાહ જોઈએ કે ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામો શું આવે છે. આજે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશું.